धर्मलोक विराजे छे महासिद्धि विक्रमादित्य नी श्रद्धा जोड़ायेली हती अने एक माताजी ने जाती केड़ी नहीं दीधा त्यारे चालो दर्शन महासिद्धि ना धामना अने एनी साथे जोड़ायेली મહાકાલ મંદિર થી થોડીક દૂર સિદ્ધિ માતા નું મંદિર આવેલું છે. આ મંદિર ની ગણતરી 51 પીઠ માં થાય છે. અહીંયા માતા સતી ના હાથ ની કોણી પડી હોવાની માન્યતા છે. મહાકાલ ની સાથે મહાકાળી એટલે હરસિદ્ધિ માતા બિરાજમાન હોવાથી ઉજ્જૈન નું પણ મહત્વ વધી જાય છે. માતા ઉજ્જૈન ના રાજા વિક્રમાદિત્ય ની કુળદેવી છે. હરસિદ્ધિ માતા ના મંદિર પરિસર માં 2 ઊંચા દીપસ્તંભ આવેલા છે. ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા આ દીપસ્તંભ પર દીવા પટ્ટી છે. ઉપરાંત મંદિર માં હજારો વર્ષો થી અખંડ જ્યોતિ પટ્ટી છે. અહીંયા ક્ષિપ્રા નદી ના કાંઠે માતા બિરાજમાન છે. આ મંદિર ઉજ્જૈન ના મહારાજ વિક્રમાદિત્ય બંધાવ્યું હતું. મંદિર સાથે એક રોચક કથા જોડાયેલી છે. શૂરવીરો સત્ય અને સંતો ની ભૂમિ ગુજરાતમાં ગાંધરી ગામ ની બાજુમાં મિયામી ગામ આવેલું છે. ત્યાં પ્રભાતસિંહ કરીને રાજા રાજ કરતા પ્રભાવતી નામની પ્રતાપની હતી, જે હરસિદ્ધિ ની પરમ ભક્ત ઉપાસક હતી. એકવાર નવરાત્રિ રાણી પ્રભાવતી સાથે માતા હરસિદ્ધિ ઘૂમી રહ્યા હતા ત્યારે રાજા પ્રભાતસિંહ ને માતાજી પર કુદૃષ્ટિ કરી. માતાજી તેના પર કૃપાયમાન અને પ્રભાતસિંહ ને વાત આપ્યો કે તારે રોજ સવારે ઉકળતા તેલ ની કડાઈ માં પડવાનું, હું તારા શરીર નો ભાગ કરીશ અને તારી પત્ની પ્રભાવતી ની ભક્તિ ના ફળ સ્વરૂપે હું તને ફરી સજીવન કરીશ. પછી રાજા રોજ પોતાના શરીર નો ભોગ આપવા જતો. મારી જગ્યાએ બલિદાન આપીશ. બીજા દિવસે વિક્રમાદિત્ય ઉકળતા તેલમાં પડી પોતાના દેહ નું બલિદાન આપી દીધો. ત્યારે રાજાની આવી પરોપકાર ની ભાવના જોઈ માતા હરસિદ્ધિ પ્રગટ થયા અને રાજાને વરદાન માંગવા કહ્યું. રાજાએ માતાને કહ્યું કે પ્રભાતસિંહને શાપ મુક્ત કરો અને તમે મારા સાથે ઉજ્જૈન આવો. માતાજી રાજા વિક્રમાદિત્ય પાસે વચન માંગ્યું, હું તારા સાથે આવીશ પણ તારે પાછળ વળીને જોવાનું નહીં. જો તારા મનમાં શંકા ગઈ તો હું તે જ જગ્યા પર પ્રસ્થાપિત થઈ જઈશ. બીજા દિવસે વહેલી સવારે માતા વિક્રમાદિત્ય સાથે જવા નીકળ્યા. રાજાંજળ નો અવાજ આવતા હોવાથી રાજાને માતાજી સાથે આવતા હોવાનો વિશ્વાસ થયો. પણ જેવી કપરા નદી કાંઠે પહોંચ્યા ત્યાં જ માતાના જાંજળ નો અવાજ આવતો બંધ થયો. અવાજ બંધ થતા જ રાજાએ પાછું વળીને જોયું અને માતાજી કપરા ના કાંઠે જ સ્થાપિત થયા. આ સ્થાન રાજા વિક્રમાદિત્ય ભવ્ય મંદિર નું નિર્માણ કર્યું. માતાના ધામમાં મંદિરમાં માતા હરસિદ્ધિ ની સાથે દેવી અન્નપૂર્ણા અને દેવી મહાકાળી બિરાજમાન છે. તો મંદિરના પ્રાંગણમાં ભગવાન શિવ નું કોટેશ્વર મહાદેવ નું મંદિર પણ આવેલું છે. માતાના મંદિર ની સામે જ ભવ્ય અને વિશાળ બે દીપસ્તંભ આવેલા છે, જે નર અને નારી નું પ્રતિક માનવામાં આવે છે. આ બંને સ્તંભ પર 400 દીપ છે. આ દીવાને પ્રગટાવવા માટે 60 તેલ ની જરૂર પડે છે. માતાના ધામમાં નવરાત્રિ દરમિયાન ભક્તો ની ભારે ભીડ જોવા મળે છે. ભક્તો માતાના ધામમાં આવીને ધન્ય થાય છે.
આ મંદિરમાં બિરાજમાન મા હરસિદ્ધિ ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. દર્શક મિત્રો જાણીએ જ્યોતિ રહેમિલ ભાઈ લાઠિયા પાસેથી મંત્ર દરમિયાન મનનો ઉપયોગ આવે છે તેના વિશે. નમસ્કાર. મંત્ર જાપ માટે મારાના ઉપયોગની પણ મહત્તા ખૂબ જ રહેલી છે. તો મારાની મહત્વતા તો ખૂબ જ છે, કારણ કે મારા મંત્ર જાપથી પણ ધારણ માટે આપણે ઉપયોગ કરીએ છીએ. કારણ કે મંત્ર જાપમાં ગળામાં ધારણ કરવાની માળા એ દરેક બાબત પોતાની અલગ અલગ મહત્વતા ધરાવતા હોય છે. મંત્ર જાપ માટે આપણે જે માળા કરીએ છીએ જોવા જાઓ તો 27 મણકા, 54 મણકા અને સૌથી વધુ જોવા મળતું હોય તો 108 મણકાની માળા જોવા મળે છે. અને મંત્ર જાપ વખતે જે માળા કરવા માટેની હોય છે એની વિસ્તૃત મળે છે. મારા દ્વારા મંત્ર જપ કરવાથી આપણને મંત્ર ની સંખ્યામાં થોડીક નિષ્ઠા મળે છે, આપણી એકાગ્રતામાં પણ થોડું ધ્યાન રહે છે વગેરે જેવી બાબતો આપણને મારા દ્વારા જપ કરવામાં ઉપયોગી થાય છે. હવે આપણે ત્યાં એક વિશેષ પ્રકારની માળાઓ વધુ જોવા મળતી હોય છે, જેમ વૈજયંતી માળા છે, ચાંદીની માળા છે, સોનાની માળા છે, માળા છે. એ માળા જે છે એ આપણે મંત્ર જાપ માટે રાખી શકીએ છીએ અને ઘરમાં પહેરવા માટે પણ રાખી શકીએ છીએ. ઉપરાંત કેટલીક વિશિષ્ટ માળા એવી છે જે ફક્ત મંત્ર જાપ માટે જ વધુ ઉપયોગમાં થાય છે અને એના માટે ધ્યાનમાં લેવાય છે, જેમ કે આશીર્વાદની માળા છે, ઉપયોગ અને મંત્ર સિદ્ધિ માટે માળા જે બાબત ખૂબ જ ધ્યાનમાં લેવામાં આવે છે. હવે રૂપાક્ષની માળા આપણે વધુ ભગવાનને આપણે જાપ કરતા હોઈએ છીએ, શિવ ભક્તો તો ખાસ કરતા હોય છે. હવે કહેવાય છે કે રુદ્રાક્ષની માળા વડે કરેલ મંત્રનું ફળ વિશેષ મળતું હોય છે અથવા એક ગણું મળતું હોય છે. ભગવાનને રુદ્રાક્ષ કહે છે, એટલે રુદ્રાક્ષ છે એટલે ભક્તો રુદ્રાક્ષની માળા કરવાનું પસંદ કરે છે. હવે સામાન્ય રીતે તમે જે રુદ્રાક્ષની માળા પંચમુખી પ્રકારની માળા જોવા મળતી હોય છે, પરંતુ રુદ્રાક્ષમાં પણ કેટલાક વિશિષ્ટ પ્રકાર હોય છે. ધારો કે એકમુખી રુદ્રાક્ષ હોય છે, એકમુખી રુદ્રાક્ષ હોય છે, ત્રિમુખી રુદ્રાક્ષ વગેરે જેવી બાબતોમાં કેટલીક વિશિષ્ટ ઉપાસના એવી છે કે એમાં એ પ્રકારના મણકાનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં પણ જોવા જઈએ કે એમાં કોઈ પણ પ્રકારના ગ્રહોની પ્રતિકૂળ લોકો કરતા હોય છે અથવા માળામાં આવતું હોય છે, એટલે રુદ્રાક્ષની આ માળાનો વિશેષ મહિમા છે. કેટલાક શિવ ભક્તો પાસે આપણે એવું જોવા પણ મળ્યું છે રુદ્રાક્ષની માળા પર ખૂબ જ જાપ કરે છે અને જાપ કર્યા પછી રુદ્રાક્ષની માળા પોતાના ગળામાં પણ ધારણ કરે છે. ઘણા ભક્તો જાપ કરવાની માળા ભગવાનના મંદિર પાસે રાખે છે, ગળામાં નથી ધારણ કરતા અને ગળામાં ધારણ કરવા માટે અલગ માળા પસંદ કરે છે. માર્ગદર્શન, માન્યતા અને ભાવના મુજબ આપણને વસ્તુ જોવા મળતી હોય છે. માર્ગદર્શન મુજબ આ વસ્તુ વધુ જોવા મળે છે કે કયા કારણ પ્રકારનું કાર્ય કરી શકતા. હવે આગળ પણ આપણે જોવા જઈએ કે વૈજયંતી ભગવાન કૃષ્ણને એમ કહે છે કે આ માળા ખૂબ જ પસંદ હતી, એટલે ઘણા લોકો વૈજયંતી પણ જોવા જઈએ ને તો એમ વડે પણ ક્યારેક કૃષ્ણ ભગવાન
પ્રકારના વિશિષ્ટ જાપ કરતા હોય છે. વૈજ્ઞાનિકવાળા વડે જાપ કરવામાં તકેદારી ખૂબ રાખવી પડે છે, પરંતુ એને હાથમાં રાખીને પણ કૃષ્ણ ભગવાનના લોકો લીન થઈને જાપ કરતા હોય છે. હવે એવી રીતે જોવા જઈએ કે વાત કરી ચાંદીના મણકાની, સોનાના મણકાની માળા. હવે આ માળા પર છે ને કેટલાક વિદ્વાનો વિરામ.